નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત ગણિત પ્રથમ સત્ર પ્રકરણ બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ તો આ પ્રકરણમાં આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણનો અભ્યાસ આગળ વધારીએ એ પહેલાં તો જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પ્રેસ કરો ત્યાં ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો આપણી ચેનલ ઉપર તમે માં નીચેની તરફ જોશો તો ધોરણ છ સાત અને આઠ ગણિત વિષયના તમામ પ્રકરણોના તમામ દાખલાઓનો અભ્યાસ ત્યાંથી કરી શકશો તો પ્લેલિસ્ટમાં સર્ચ કરવા વિનંતી છે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ એનો આપણે ચોથો દાખલો છે એ ત્રણ દાખલા સુધીનો અભ્યાસ આપણે કરી ગયા છે ચોથા દાખલાની સૂચના કંઈક આવી છે ક્યુ મોટું છે તો આપણે બે રકમ આપેલી છે પહેલો દાખલો છે ત્રણ ચતુર્થાંશના બે સપ્તમાંશ કે પાંચ અષ્ટમાંશના ત્રણ પંચમાંશ એટલે કે આ મોટું છે કે આ મોટું છે એ આપણે નક્કી કરવાનું છે તો પહેલાં આપણે ત્રણ ચતુર્થાંશના બે સપ્તમાંશ ભાગ કેટલા થાય એ જોશું અને ત્યારબાદ આપણે પાંચ અષ્ટમાંશના એટલે કે આ ત્રણ પંચમાંશ ભાગ કેટલા થાય એ જોશો તો ત્રણ ચતુર્થાંશના બે સપ્તમાંશ એટલે કે એને ગુણ્યા બેના છેદમાં સાત તો અહીંયા બે એક બે બે દુ ચાર છેદ ઉઠશે એટલે કે અંશમાં વધશે ત્રણ ગુણ્યા એક અને છેદમાં વધશે બે ગુણ્યા સાત એટલે કે ત્રણ એક ત્રણ અને છેદમાં બે સત્તા ચૌદ તો ના છેદમાં ચૌદ છે એ આવશે ત્રણ નો બે સપ્તમાંશ ભાગ છે એ હવે પાંચ નો ત્રણ પંચમાંશ ભાગ કેટલો થાય તો અહીંયા પાંચેક પાંચ પાંચ એક પાંચ છેદ ઉઠશે અંશમાં વધશે એક ગુણ્યા ત્રણ અને છેદમાં વધશે આઠ ગુણ્યા એક એટલે કે ત્રણ એક ત્રણ અને આઠ એક આઠ તો અહીંયા ત્રણના છેદમાં ચૌદ છે અને અહીંયા ત્રણના છેદમાં આઠ છે એટલે કે આપણે નાનું કે મોટું નક્કી કરવા માટે છેદ સમાન હોવું જોઈએ તો અહીંયા છેદમાં ચૌદ છે જ્યારે અહીંયા છેદમાં આઠ છે તો ત્રણના છેદમાં અને ત્રણના છેદમાં આઠ તો ત્રણના છેદમાં ચૌદ અને ત્રણના છેદમાં આઠ એનો આપણે લસા લેવો પડશે ત્યારે આપણને ખબર પડશે તો ચૌદ અને આઠનો લસા છે એ આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે લસા લેશું તો લસા ચૌદ અને આઠનો છપ્પન થશે તો એટલે કે આપણે છેદમાં છપ્પન લઈ આવવાના છે તો ચૌદને આપણે ચાર વડે ગુણવા પડશે ચૌદ ચાર છપ્પન તો ત્રણને પણ ચાર વડે તો ત્રણ ચાર બાર બારના છેદમાં છપ્પન થશે એટલે કે આ સંખ્યા થઈ બારના છેદમાં છપ્પન એ જ રીતે ત્રણના છેદમાં આઠ અહીંયા આપણે છપ્પન લઈ આવવા હોય તો આઠ ગુણ્યા સાત આઠ સત્તા છપ્પન તો અંશને પણ આપણે સાત વડે ગુણશું તો ત્રણ સત્તા એકવીસના છેદમાં આઠ સત્તા છપ્પન એટલે કે આ સંખ્યા થશે એકવીસના છેદમાં છપ્પન તો હવે તમને ખ્યાલ આવશે કે એકવીસના છેદમાં છપ્પન મોટા છે કે બારના છેદમાં છપ્પન એટલે કે આપણે કહી શકીએ કે ભાઈ એકવીસ એ મોટા છે બારથી એટલે કે એકવીસના છેદમાં છપ્પન એ મોટા છે બારના છેદમાં છપ્પનથી એટલે આપણે કહી શકીએ કે એકવીસના છેદમાં છપ્પન છે એ પાંચ અષ્ટમાંશના ત્રણ પંચમાંશ ગણા છે તો એ મોટા થશે તો આપણે અહીંયા લખવું પડશે કે પાંચ ત્રણ પંચમાંશ ગણા પાંચ અષ્ટમાંશના ત્રણ પંચમાંશ ભાગ એ ત્રણ ચતુર્થાંશના ત્રણ ચતુર્થાંશના બે સપ્તમાંશ ભાગ કરતાં મોટો છે પાંચ અષ્ટમાંશના ત્રણ પંચમાંશ એ ત્રણ ચતુર્થાંશના બે સપ્તમાંશ કરતાં મોટો છે એટલે કે જે આ ભાગ છે એ મોટો છે પહેલા ભાગ કરતાં આના કરતાં મોટો છે આ ભાગ એવું આપણે કહી શકીએ તો આ રીતે દાખલો ગણવાનો થાય ના સમજાય તો ફરી વખત રિપીટ કરશો એટલે ચોક્કસથી ખ્યાલ આવી જશે બીજો દાખલો છે એના જેવો જ છે છના છેદમાં સાતના એક દ્યાંશ એક દ્વિત્યાંશ ભાગ અને ત્રણના છેદમાં સાતના બે ત્રત્યાંશ ભાગ તો અહીંયા આપણે છના છેદમાં સાતનો એક દુત્યાંશ ભાગ લેશું અને આ સાઈડ છે એ ત્રણના છેદમાં સાતના બે ત્રત્યાંશ ભાગ લેશું તો આ દાખલો ગણીએ આપણે પહેલાં છના છેદમાં સાતનો એક દુત્યાંશ એટલે કે એને ગુણ્યા એકના છેદમાં બે તો બે એક બે બે ત્રણ છ એટલે કે અંશમાં વધશે ત્રણ ગુણ્યા એક અને છેદમાં વધશે સાત ગુણ્યા એક એટલે કે અંશમાં ત્રણ એક ત્રણ અને છેદમાં સાત એકું સાત એટલે કે ત્રણના છેદમાં સાત થશે એ જ રીતે અહીંયા ત્રણના છેદમાં સાત એને ગુણ્યા બેના છેદમાં ત્રણ ત્રણ એક ત્રણ ત્રણ એક ત્રણ એટલે કે અંશમાં વધશે એક ગુણ્યા બે અને છેદમાં વધશે સાત ગુણ્યા એક એટલે કે એક બે બે અંશમાં અને છેદમાં થશે સાત એક સાત તો ત્રણના છેદમાં સાત અને બેના છેદમાં સાત ત્રણના છેદમાં સાત અને બેના છેદમાં સાત છ સો છના છેદમાં સાતનો એક દુત્યાંશ ભાગ છે ત્રણના છેદમાં સાત થશે અને ત્રણના છેદમાં સાતનો બે તૃત્યાંશ ભાગ છે બેના છેદમાં સાત થશે અહીંયા છેદ સમાન છે એટલે આપણે નક્કી કરી શકીશું કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે લસા લેવાની જરૂર પડશે નહીં એટલે કે આપણે કહી શકીએ કે ત્રણ મોટા છે એ બેથી ત્રણ બેથી મોટા છે એટલે કે ત્રણના છેદમાં સાત એ મોટા છે બેના છેદમાં સાતથી એટલે કે આ સંખ્યા છે એ મોટી છે આના કરતાં તો આપણે કહી શકીશું અહીંયા લખવું પડશે કે છના છેદમાં સાત ના એક દ્યાંશ એ ત્રણના છેદમાં સાત એટલે કે આના આ સંખ્યા કરતાં ના બે ત્રત્યાંશ કરતાં મોટા છે બહુ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો સહેલું છે ના સમજાય તો ફરી વખત રિપીટ કરશો એટલે ચોક્કસથી ખ્યાલ આવી જશે તમારે સાથે નોટ્સ બનાવવી હોય તો વિડીયો પોસ્ટ કરીને સાથે લખી શકો છો આ સિવાય કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈ અને પૂછી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો સુધી બને એટલો વધારે જેથી એને પણ ઘરે બેઠા અભ્યાસ કરવામાં સરળતા રહે તો આ પ્રકરણ અને આ સિવાયના અન્ય પ્રકરણો તમે આપણી ચેનલ ઉપર પ્લે લિસ્ટમાં જશો તો ત્યાંથી સરળતાથી મળી રહેશે તો પ્લે લિસ્ટમાં સર્ચ કરવા વિનંતી છે લાઈક વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ